સુરતમાં આમ આદમી પાર્ટીને વધુ એક ફટકો પડ્યો છે. આ ફટકાની અસર આગામી દિવસોમાં પણ જોવા મળી શકે છે. કેવી રીતે જો અમારો આ ખાસ અહેવાલ. ચૌદમી એપ્રિલે 10 અને 21મી એપ્રિલે વધુ બે કોર્પોરેટરોનો મોહ આમ આદમી પાર્ટીમાંથી હવે છૂટી ગયો છે. પીળા કલરનો ખેસ ઉતારીને હવે કેસરીઓ ધારણ કરી લીધો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની 27 બેઠક હતી. વિધાનસભાની ચૂંટણી પહેલા જ આપના 4 કોર્પોરેટરો ભાજપમાં બિનસત્તાવાર રીતે જોડાયા હતા. ગત શુક્રવારે વધુ 6 કોર્પોરેટરો આપ છોડીને ભાજપમાં આવી જતા 10 કોર્પોરેટરો ભાજપમાં આવી ગયા છે. ત્યારબાદ આજે કોનુ ગેડિયા અને અલ્પેશ પટેલ ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા છે. તેઓનું કહેવું છે કે ભાજપની વિચારધારા જોઈને તેમણે કેસરિયો ધારણ કર્યો છે. આદમી પાર્ટીમાં પણ એ જ કારણથી જોડાયા હતા કે પોતાની રાજનીતિ હોય છે, પોતાની વિચારધારા હોય છે. તો વિચારધારા શરૂઆતમાં અમને સારી લાગી, પણ અમને પાછળથી જાણવા મળ્યું એ પ્રમાણે કે વિચારધારાથી ભટકી રહી છે. બસ આ ફક્ત ને ફક્ત એક કારણ છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા. અને એ પહેલા તો અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા. કઈ વિચારધારાથી આમ આદમી પાર્ટી ભટકી રહી છે? સમાજવાદની વિચારધારા છે, બરાબર, કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સની વાત છે. તો બધી ઘણી જગ્યા પર જોઈ કે શું કહેવાય, અગેન્સ્ટ ધ રિઝર્વેશન્સ ને આ બધા ઘણા બધા મુદ્દાઓ છે. આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા કનુભાઈ ગેડિયા આપણી સાથે છે, સીધી એમની સાથે વાત કરીશું. કનુભાઈ, થોડા સમય પહેલા તમે ઇન્ટરવ્યુમાં એવું કીધું કે તમે ઓપરેશન ડિમોલિશન શરૂ કર્યું છે. શું છે આ ઓપરેશન ડિમોલિશન? હું 8 વર્ષથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલો હતો. એક એક કાર્યકર્તાને ભેગા કરી અને અમે સેના બનાવી હતી. અને અમે 2021માં જ્યારે ઇલેક્શન લડ્યા ત્યારે અમે અમારી અંગત મહેનતના આધારે દિલ્હીથી કોઈ પણ પ્રકારના સપોર્ટ વગર અહીંયા અમે જીતેલા હતા. પરંતુ જ્યારે અમને એમ લાગ્યું કે અમે જીતી જવા, અહીંયા અમને દિલ્હીની હાઈકમાન્ડમાંથી એના મેનેજરો આવી, દિલ્હીના જે ઠગના માણસો આવી અને અમારી ઉપર શાસન કરતા હોય એવું અમને લાગ્યું, તો આ કંપની રાજ અમારે હટાવવું હતું. એ માટે થઈને અમે ઓપરેશન ડિમોલિશન સ્ટાર્ટ કર્યું છે. ઓપરેશન ડિમોલિશનની શરૂઆત કઈ રીતે થઈ અને ક્યાંથી થઈ? ઓપરેશન ડિમોલિશનની શરૂઆત સૌથી પહેલા એક એક કોર્પોરેટરને મળી અને ત્યારબાદ થઈ. અને અમે અઠવાડિયા પહેલા કે 2 દિવસ પહેલા 6 કોર્પોરેટર આવ્યા, આજે અમે 2 આવ્યા અને હજી આવી રીતે લાઈન શરૂ રહેશે. હજી કેટલા કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના કે છે? 10 થી 11. બધાની સાથે મારી પર્સનલ સંબંધ છે અને બધાની સાથે મારે પર્સનલ એક વખત વાત થઈ ગઈ છે. મહત્વનું છે કે સુરતમાં 27 પૈકી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોની સંખ્યા ઘટીને હવે 15 થઈ ગઈ છે. ગોપાલ ઇટાલિયા અને સુદાન ગઢવી કહી રહ્યા છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. જો કે આમ આદમી પાર્ટીને અલવિદા કહી જે કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે તેમના નિવેદનો પરથી લાગે છે કે ગુજરાતમાં આપની કિસ્મત કમળમાં જઈને બેસી ગઈ છે. આનંદ પટની, ગુજરાત ફર્સ્ટ, સુરત.